તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી. સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે. તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી. એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે અને જગાડવાની જરૂર છે, અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું. આજુ બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધુમ્રશેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું. અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી. ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે. જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું. આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી, ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી. અને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું, એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.